બનાસકાંઠામાં શિક્ષકો બાદ હવે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ચાલુ પગારે વિદેશમાં. જરૂરિયાતમંદોના પુરાવાના આધારે બેંક ખાતા ખોલી હવાલાના વ્યવહારો કરતી ગેંગ ઝડપાઈ. ડેપ્યુટી મેયરે અપમાનજનક ભાષામાં ટિપ્પણી કરતા એએમસીના ટીપીઓએ રાજીનામું આપ્યું. બાળાઓ પાસે ભીખ મગાવી ચોરી કરાવવાનું કૌભાંડ, મહિલા સૂત્રધારને સજા. જૂની પેન્શન યોજનાનો હુકમ ન થતા શિક્ષકોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા. બે માસ પહેલા સગીરાને ભગાડી જનાર શખ્સને પોલીસે વેશ પલટો કરીને ઝડપ્યો. પશ્ચિમ રેલવે સ્પેશિયલ ટ્રેનની 7 જોડીની ટ્રીપનું વિસ્તરણ કરશે. રક્ષાબંધનની બોગસ લિંક વાયરલ. યુઝર્સને iPhone 15 અને રોકડાની ગિફ્ટની લાલચ. ગુજરાતની સરકારી શાળાઓના શિક્ષકો મંજૂરી વિના વિદેશ નહીં જઈ શકે. જૂનાગઢ સિવિલમાં દર્દીનું મોત થતાં ડોક્ટર નર્સ પર પરિવારજનોનો હુમલો. કિડની અને લીવર પર આડઅસર કરે નહીં તેવી ટીબીની દવા વિકસાવી. કર્મચારીઓની લાંબી રજા ઓ સરકારના રડારમાં, તમામ વિભાગમાં તપાસ થશે. 1 વર્ષમાં રૂપિયા 6 લાખથી વધુ વિદેશ મોકલનારાઓ આવકવેરાના રડારમાં. ભાવનગર રોલેક્સ સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો, 6 શખ્સો ઝડપાયા. પાલિતાણા નગરપાલિકા દ્વારા 16 ધર્મસ્થાનો હટાવવાની નોટિસ અપાઈ. ના બનો મની મ્યુઅલ. તમારું બેંક ખાતું કેવળ તમારા પૈસા. દેશની બેંકોએ મિનિમમ બેલેન્સના નામે ગ્રાહકો પાસેથી 8,495 કરોડ વસૂલ્યા. જેસર અને ગારિયાધારને સાંકળતી નવી એસટી બસ શરૂ કરાતા મુસાફરોમાં ખુશી. રક્ષાબંધન પૂર્વે મોટી બેને ભાઈને કિડની ડોનેટ કરી જીવ બચાવ્યો. તળાજાના તમામ ગ્રામ પંચાયત કેન્દ્રો પર રાશન કાર્ડ અંગેની સેવા મળી શકશે. મનરેગા યોજનામાં મૃત વ્યક્તિના નામે પૈસા ઉપાડી લેવાનું કૌભાંડ. સરકારની નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી સ્કૂલ પ્રવાસ બંધ. નકલી પાસપોર્ટથી યુએસ જતા 3 ગુજરાતીને તાંઝાનિયાથી પાછા ધકેલ્યા. સ્વીડનની દેશ છોડનારાઓને રોકડાની ઓફર. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કૂવાના પાણીના સ્તર નીચે ઉતર્યા. નાણાં કમાવા 15 વર્ષના શાળા પાસે ભીખ મગાવતા યુવક સામે કાર્યવાહી. અંધશ્રદ્ધા કાળો જાદુ કરતા પાખંડીઓ સામે કડકાઈથી પગલાં લઈ શકાશે. મહિલા પીએસઆઈ અને કોન્સ્ટેબલ વચ્ચે ઝપ્પાઝપ્પી. ભાવનગર યેમેન યુદ્ધના શાહી આદેશ પર પ્રિન્સ સલમાને પિતાની બનાવટી સહી કરી. આરોગ્યના નામે શરાબ પીનારા વધ્યા, રાજ્યમાં 4 વર્ષમાં 13,000નો વધારો. કેન્દ્રનું સોગંદનામું, ટ્રિપલ તલાકનો કાયદો મુસ્લિમ મહિલાને ન્યાય આપી રહ્યો છે. કરોડોના માટી કૌભાંડમાં સસ્પેન્ડ સરપંચ સામે માત્ર દંડ, પોલીસ ફરિયાદ નહીં. 52 દિવસમાં 5 લાખ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. ક્રિમિનલ કેસ ધરાવનારને ટિકિટ નહીં, રાહુલ ગાંધી કહે છે. બિહારનો ધ ગ્રેટ ખલી, ઊંચાઈ 7 ફૂટ 2 ઇંચ, વજન 140 કિલોગ્રામ. પાલડીના જય સિયારામ પેંડાવાળા સીલ કરવામાં આવ્યું. 15 થી 45 વર્ષની બહેનોને સર્વાઇવકલ કેન્સર વિરોધી રસી આપવામાં આવી. દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ કેરળના કોલમમાં ખુલી. સીએમ મંત્રી કે ઓફિસર 5,000થી વધુની ભેટ સોગાત રાખી શકશે નહીં. કાયદાના રક્ષક જ હેલ્મેટ પહેરતા નથી. સરકારી અધિકારીઓ અને કર્મીઓની ગેરકાયદે મિલકતો ઝડપથી જપ્ત કરવા વિશેષ કોર્ટ રચાશે. લાંચમાં પકડાયેલ ડિવિઝનલ ફાયર ઓફિસરને ભરતી પ્રક્રિયા માટે બોલાવાયા. વિકસિત રાજ્ય હોવા છતાં ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે. ગુજરાતભરમાં એટીએમમાં ચેડા કરી ફ્રોડ કરનાર એન્જિનિયર જબ્બે. બેંકની લોન ભરપાઈ નહીં કરતા ખાતેદારનું ધરપકડ વોરંટ ઇસ્યુ. 7 મહિનાના શિશુના પેટમાં વિકસી રહ્યું હતું એક અન્ય શિશુ. ગુજરાતમાં ભૂતિયા શિક્ષક બાદ ભૂતિયા આરોગ્ય અધિકારીનો પર્દાફાશ. બોરતળાવ મફતનગરમાંથી ગાંજાના 58 છોડ કબજે કરવામાં આવ્યા. ભાવનગર. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરનું સોગંદનામું નકારી દેતી હાઈકોર્ટ. રાજ્ય મંત્રી કે સરકારી કર્મીને મળતી ભેટ સોગાદોને લઈને નિયમોમાં ફેરફાર. સૂપમાં જીવાત દેખાતા મેનેજરને ફરિયાદ, હોટલ પ્રાઇડની ચોંકાવનારી ઘટના.
સસ્તા અનાજની દુકાનમાં તુવેર દાળમાં પાવડર અને ધનેરા નીકળતા ઓબાળો, કાળા જાદુ અને અનિષ્ટમાં લોકોને છેતરતા ધુતારા અને ઢોંગીઓ વિરુદ્ધ પગલાં લેવાશે. ગુજરાતમાં કાળા જાદુના નામે નિર્દોષ બલિ રોકવા વિધેયક પસાર, 7 વર્ષની જેલ થશે. રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સાયબર એક્સપર્ટ નિમાશે. ભારત પુરાવા આપે તો ઝાકિર નાઇકને સોંપવા વિચારીશું, મલેશિયન વડાપ્રધાન કહે છે. અમદાવાદ શહેરની 25 ખાનગી સ્કૂલોમાં એક પણ વિદ્યાર્થી નહીં, આખરે શટર પડ્યા. ગારિયાધાર શહેરમાં સિલાઈ મશીન આપવાના બહાને થયેલી ઉઘાડી લૂંટ. વિધાનસભા ગૃહમાં ગુલ્લી બાદ શિક્ષકોનો મુદ્દો ગાજ્યો. વિદેશ જતા દરેકે ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવા ફરજિયાત નથી. તળાજા હાઈવે ઉપરની વાડીમાંથી રૂપિયા 5 લાખની 3 ભેંસ ચોરાઈ. એટીએમમાંથી નાણાં કાઢવામાં કરામત કરી એન્જિનિયરે 20 લાખ રૂપિયા ઉપાડી લીધા. સતત ગેરહાજર રહેતા 134 શિક્ષકો સસ્પેન્ડ. આવકવેરા વિભાગે જૂના કેસમાં 10,000 નોટિસો ફટકારી. આંધ્રપ્રદેશમાં ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં વિસ્ફોટથી 15ના મોત, 40 ઘાયલ. કાઝેસ કસ્ટમનો હેડ કોન્સ્ટેબલ મજૂરોની એન્ટ્રી કરાવવા રૂપિયા 3,000ની લાંચ લેતા ઝડપાયો. પત્નીએ ખાધા ખોરાક માટે રૂપિયા 6 લાખ માગ્યા, કોર્ટે કહ્યું જાતે કમાવ. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોબાઈલ ફોન, બીડી, ગુટકા, સિગારેટની હેરાફેરી. કેન્દ્ર સરકારે 156 દવાઓ પર તાત્કાલિક રોક લગાવી. 27 ઓગસ્ટથી મેટા પર દારૂ જુગારની જાહેરાતો દર્શાવાશે. ગુજરાતના 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના લાયસન્સ સસ્પેન્ડ. યુટ્યુબ પર રોનાલ્ડોની ધમાલ, 90 મિનિટમાં 10 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરી રેકોર્ડ સર્જ્યો. ડેડિયાપાડા ખેરના લાકડા ભરેલો ટેમ્પો જપ્ત, ડ્રાઈવર ફરાર.